तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। धनिकोनी यादीमां नाम आवी गयुं एटले जीवन तत्वनो जंग जीती जवातो नथी। गाड़ी, बंगला के रूप, रंग के पद, मान के प्रतिष्ठामां टोचे पहोंची जईए तेथी शुं वळे? खरुं आत्मनिरीक्षण तो शिखरे पहोंच्या पछी ज शरू थतुं होय छे, થવું જોઈએ, ને ન થાય તો જિંદગી એળે જવાની ગતિ ગણવી, આવું મારી સમજ નથી કહેતી। વિશ્વના સમર્થ ચિંતકો આ વાત કહી ગયા છે ને આજે પણ કહી રહ્યા છે। ઓશોને કોઈએ મર્મ સાથે પૂછ્યું, તમારા કોમ્યુનમાં તો ધનિકો જ આવે છે। ઓશોએ પણ માર્મિક જવાબ આપ્યો, ધનવાન થયા પછી જ મારી વાતો ગળે ઉતરે છે। પેટ, આશા, અપેક્ષા, ઈચ્છાની ભૂખ સંતોષાય પછી જ મનનો ખોરાક યાદ આવતો હોય છે। વાતે સાચી છે। જિંદગીના પ્રારંભ કાળમાં તો સંઘર્ષ જ વાલો લાગે, કારણ સંઘર્ષ જ સફળતાના શિખરે ચડાવે। પણ શિખરે પહોંચ્યા પછી પાછું ફરીને જોઈએ કે નીચે તળેટી તરફ નજર કરીએ ત્યારે પ્રશ્ન થાય કે આપણા સુખમાં કોઈકનો ભાગ કેટલો। અને આ પ્રશ્ન થાય તો હવેની યાત્રા આત્મનિરીક્ષણની ગણવી। સ્વામી સચ્ચિદાનંદજી જીવનના ચાર પ્રકાર ગણાવે છે, એક ત્રાસરૂપ જીવન, બીજું બોજરૂપ જીવન, ત્રીજું હલકું ફૂલકું જીવન અને ચોથું રમત જેવું જીવન। કેટલાક લોકોનું આખું જીવન ત્રાસ ભર્યું વીતે, પોતે શરીરે વિકલાંગ હોય, આર્થિક રીતે દરિદ્ર હોય, રોજી રોટી કે આશ્રય કે જીવનસાથીના ફાંફા હોય, ઉત્સાહ અને આત્મવિશ્વાસ અદૃશ્ય હોય, તો વળી કેટલાક બોજ ભર્યું જીવન જ જીવતા હોય। જેમ બળદિયો ગાડું ખેંચે કે વણઝારાનો પોઠિયો પોઠનો ભાર ઉપાડે, એમ જ ઘણા લોકો જીવતરનો ભાર વેંઢારતા હોય છે। પણ જેમને પોતાની લાઈફમાં સારા, ઉત્સાહી, ટેકો કરનારા મિત્રો કે સંબંધીઓ મળ્યા હોય, તેમનું જીવન હલકું ફૂલ હોય। સારા માણસો પહેલાં પરનું સુખ વિચારે છે, કઈ રમત છે તે કળવું મુશ્કેલ છે, પણ જીવન એક રમત તો છે, કાં તો ચોપાટ ને કાં તો ગંજીફાની રમત જેવું જીવન છે। સૌ સૌની જગ્યાએ સૌ સૌના વ્યક્તિત્વ છે, હસતા હસતા જે ભૂમિકા મળી હોય તે ભૂમિકામાં રમી લેવું એવું માનીને જે જીવે છે તેમનું જીવન રમતની જેમ વીતે છે। હા, આ ચારેય પ્રકારમાં સુખ દુઃખ તો રહેવાના જ, પણ સુખ અને દુઃખમાં આપણી જિંદગી કેમ જીવાઈ રહી છે તે વિચારતા રહેવું જોઈએ। સુખથી ભરચક જીવન બને ત્યારે પોતાને ટેકો આપનાર વિશે વિચારવું, અને દુઃખ જીવનમાં વ્યાપ્ત બને ત્યારે ખુદ વિશે વિચારવું, આ બંને આત્મનિરીક્ષણના જ તબક્કાઓ છે। પહેલો તબક્કો તો આપણને અધ્યાત્મ તરફ દોરી જવાની ક્ષમતા ધરાવે છે। આપણા સુખમાં કોઈકનો ભાગ કેટલો, આ પ્રશ્નની છાનબીન કરતા ત્રણ જવાબ મળે। કોઈકે કશું છોડ્યું ત્યારે તે મારું બન્યું, બીજું કોઈકનું કશું છૂટી ગયું ત્યારે તે મને મળ્યું, અને ત્રીજું કોઈકનું કશું જૂટવાયું ત્યારે તે મારું સુખ બન્યું। નિરાંત જીવે ગંભીરતાથી વિચારીએ તો આ વાત ગળે ઉતરે જ ઉતરે। હું ભણી શક્યો ત્યારે કેટલાય શિક્ષણથી વંચિત રહી ગયા, હું આજે ભરપેટ જમું છું તે જ ક્ષણે કેટલાય બાળકોને એક ટંકની રોટી નથી મળી, હું નિરાંતે ઊંઘી શકું છું કારણ અનેક લોકો આંખનું મટકું માર્યા વગર જાગતા રહ્યા છે, મને બસ ટ્રેનમાં નિસંકોચ બેસીને પ્રવાસ કરવાની તક મળી
કારણ કે એ જ બસને ટ્રેનમાં ઘણા લોકો ઊભા છે ને દરવાજે લટકે છે. એમનું લટકવાનું કષ્ટ મારા નિરાંતે બેસી શકવાનું સુખ છે. કંઈક આપમળે છૂટે છે કે પછી કોઈક તે છૂટવે છે ત્યારે તે મારું સુખ બને છે એ નક્કી. આ વાત અઘરી છે હો, પણ સમજાય તો બાકીના જીવનને ઝળાહળા કરી મૂકે એવી છે. આત્મનિરીક્ષણની પગદંડી ચીંધી આપતો પ્રશ્ન છે કે મારા સુખમાં કોઈકનો ભાગ કેટલો. અધ્યાત્મનો રાજમાર્ગ આ પ્રશ્નથી નજરે પડવા લાગે છે. જો મારા સુખમાં કોઈકનું પ્રદાન છે તો તે પ્રદાન કરનાર પ્રત્યે મારું ઉત્તરદાયિત્વ છે. એ ભાગ આપનારનો મારે આદર કરવાનો છે, મારે સ્વીકાર કરવાનો છે અને મારે મારા મુખમાંથી નાનો ભાગ તેને પરત કરવાનો છે. મારા મુખમાંથી પણ અને મારા સુખમાંથી પણ. પૂજ્ય શ્રી મોટાના ગુરુ બાલ યોગીજીએ તેઓને પૂછેલું, તને મળ્યું એ તારું ક્યાં છે? તને મળ્યું એ તારું ક્યાં છે? સાચું પેલા માણસને હચમચાવી નાખે તેવો આ પ્રશ્ન છે. કિસકા સહારા ઢૂંઢતા હૈ તો કિસકા